सूरत बाद हवे आगळ वात करीए अमदावादनी तो अमदावादमां वरसाद वरस्यो अने त्यारबाद अमदावादना रोड रस्ताओ पण धोवाया छे। जाणे अमदावादना रोड रस्ताओ खाड़ामां होय ते प्रकारनी स्थितिनुं अत्यारे निर्माण थई गयुं छे। वरसाद बाद अमदावादना रोड रस्ताओ धोवाया छे, ठेर ठेर रोड रस्ता धोवाता लोको हेरान परेशान थई गया छे। मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो छे, शहेरना पोश विस्तारना रस्ता धोवाया छे। करोड़ोना खर्चे प्री मॉन्सून कामगीरी करवामां आवे छे। हेलमेट चार रस्ता सहितना विस्तारोमां आ रस्ता धोवाया। मंतव्य न्यूज ने टीवी स्क्रीन पर आ दृश्यो पण सामे आव्या छे। खाड़ाखड़बचे आवालो रोड थई गयो छे अमदावादनो अने पारावार मुश्किलीनो सामनो सामान्य जनताने। અમદાવાદથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, વરસાદ વરસ્યો અમદાવાદમાં અને ત્યારબાદની પરિસ્થિતિ, જનતાને પરેશાની, રોડ રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી રહી છે। ત્યારબાદ અનેક મુશ્કેલી આ વરસાદ લઈને આવ્યો છે અને સાથે જ કોર્પોરેશનની પોલ પણ આ વરસાદે ખોલી દીધી છે। મસ મોટા વાયદા કરવામાં આવે છે, કરોડોના બજેટ ફાળવી અને નવા રસ્તાઓ બનાવડાવવામાં આવે છે, પરંતુ આ તમામ રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ આ પ્રકારે ધોવાઈ જતા હોય છે। એક બે વખત નહીં પરંતુ અનેક વખત આ પ્રકારની સમસ્યાઓ સામે આવી છે, પરંતુ તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવી રહ્યા અને અહીંયા જોઈ શકાય છે કે કેટલી બદતર હાલત છે રોડ રસ્તાઓની। જે તમામે તમામ રોડ રસ્તા છે તે ધોવાઈ ગયા છે। આ દ્રશ્ય છે પોશ વિસ્તાર ગણાતા એવા આજે હેલ્મેટ સર્કલ, વિજય ચાર રસ્તા આજે મુખ્ય માર્ગ છે ત્યાંના આ દ્રશ્ય છે કે અહીંયાથી રોજે હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે અને આ જ રોડ રસ્તા પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। સાથે જ લોકો કરોડો રૂપિયા ટેક્સ પે કરે છે, પરંતુ આ તમામ ટેક્સની સામે તેમને મળે છે તો ફક્ત આ તૂટેલા રોડ રસ્તા અને વરસાદ બાદ ઠેર ઠેર જે પાણીના ખાબોચિયા જે ભરેલા હોય છે તે મળતું હોય છે। કોર્પોરેશન દ્વારા કોઈ પણ નક્કર પગલાં છે તે નથી લેવામાં આવતા અને જેની મુશ્કેલી છે તે શહેરીજનોને વેઠવાનો વારો આવ્યો છે। એક બે રસ્તા નહીં પરંતુ શહેરના તમામ રસ્તાઓની આવી કફોડી હાલત બની છે, જેના કારણે વાહન ચાલકોને જે પોતાના વ્હીકલનો મેન્ટેનન્સ છે તે પણ વધી ગયો છે અને એટલું જ નહીં પરંતુ ઘણા ખરા સિનિયર સિટીઝન્સ અને ઘણા એવા લોકો છે કે જેને આ ખરાબ રોડ રસ્તાના કારણે શરીરના દુખાવા, કમરના દુખાવા સુધી તેમને શરૂ થવા લાગ્યા છે, પરંતુ તેમ છતાં પણ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે કે સુધારવાનું નામ નથી લઈ રહ્યા અને અહીંયા જે રોડ રસ્તા છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, બિસ્માર હાલતમાં છે આ રોડ રસ્તા અને આ રોડ રસ્તાને સુધારવા માટે કોર્પોરેશન દ્વારા પણ કોઈ પણ નક્કર પગલાં નથી લેવામાં આવી રહ્યા। કરોડોના બજેટ છે તે ફાળવવામાં આવે છે, કરોડો રૂપિયા અહીંયા જે કોર્પોરેશન છે ભ્રષ્ટ અધિકારીઓ છે તે કંખી રહ્યા છે અને આ તેના જ કારણે લોકો છે તેને હવે હાલાકી ભોગવવાનો જે વારો છે તે આવ્યો છે। દરેકે દરેક વિસ્તારના રોડ રસ્તાની આ જ પ્રકારની પરિસ્થિતિ છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાય છે અને લોકો છે કે જે અહીંયા હેરાન પરેશાન થઈ અને મુશ્કેલી વેઠી અહીંયાથી પસાર થઈ રહ્યા છે, ત્યારે હવે ક્યારે કોર્પોરેશનના અધિકારીઓ છે તે શાનમાં આવશે, ત્યારે તેમને પોતાની ભૂલ સમજાશે, ક્યારે રોડ રસ્તા ફરી એક વખત સામાન્ય સારા બનાવવામાં આવશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। કારણ કે પોતાના મરત્યા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી ત્યારબાદ આ પ્રકારે હલકી ગુણવત્તાની કામગીરી કરી અને કોર્પોરેશન સંતોષ માને છે અને આખરે પ્રજાને આ પ્રકારની મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। જી આયુષી, આભાર તમામ જાણકારી આપવા માટે। કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ વરસાદ વરસ્યા બાદ પ્રી મોન્સૂન કામગીરી છતી થાય છે।